आप सभी स्वामी विवेकानंद युवा विकास यात्रा ना स्वागत माटे लगभग बे कलाक थी धोम धक्का ताप मा आ बधी दीकरीओ रथना स्वागत माटे उभी रही छे। हूँ खरेखर आप सौनो खूब खूब आभारी छू। आ विकास यात्रा गुजरात नी युवा शक्ति ने गुजरात ना विकास में भागीदार बनावा माटे ना एक सत्संकल्प साथे शुरू करवामां आवी छे। दिल्ली नी सरकार करे छे तमने जाणीने अचरज थशे एनो तमने पूरो अंदाज आवी जतो हशे। भाईओ बहेनो दिल्ली नी सरकार गमे तेटला अवरोधो नाखे परंतु मैं संकल्प कर्यो छे के गुजरात झुकशे पण नहीं, गुजरात थाकशे पण नहीं અને ગુજરાત અટકશે પણ નહીં। ભારત માતા કી, ભારત માતા કી। ગાંગડીના ભાઈઓ બહેનો આપ સૌ બબ્બે કલાકથી રાહ જોતા હતા અને આજે યાત્રાના સ્વાગત માટે આટલી મોટી સંખ્યામાં આખું ગામ ઉમટી પડ્યું છે। એ બધા હું ગાંગડી ગામના સૌ વડીલો આગેવાનો મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। માતાઓ બહેનો આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આપે મને આશીર્વાદ આપ્યા એ બધા સૌ માતાઓ બહેનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। ભાઈઓ બહેનો આ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ છે અને સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો આરંભ કર્યો છે। ગામો ગામ જુવાનીઓ છે, આ જુવાનીઓના જીવનને ગુજરાત મોટી સંખ્યામાં નવજુવાનો ઉભા છે ત્યારે મારે એમને પૂછવું છે। ભાઈઓ તમને યાદ છે 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ સરકારના લોકોએ તમને વચન આપ્યું હતું કે જો તમે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનાવશો તો 1 કરોડ લોકોને રોજગાર આપશે। દિલ્હીની સરકાર 1 કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી અને એવું કહ્યું કે અમે હવે દરેક કુટુંબમાંથી 1 જણને રોજગાર આપીશું। ભાઈ કોઈના કુટુંબમાં મળ્યો છે રોજગાર દિલ્હી દ્વારા? આને જૂઠાણું કહેવાય, છેતરપિંડી કહેવાય। ત્રીજી વાત, હમણાં આ દિલ્હીમાં જે સરકાર છે એણે એમ કહ્યું હતું કે મારે યુવકોને કોમ્પ્યુટર આપવા છે। યુવાનીઓ કોઈ પણ આપણી યુવાન દીકરી એને કોઈ ધંધો રોજગાર કરવો હોય, વેપાર કરવો હોય, કારખાનું નાખવું હોય, ટ્રક લાવવી હોય, ટેમ્પો લાવવું હોય, રિક્ષા લાવવી હોય, હોટલ ઊભી કરવી હોય, રેસ્ટોરન્ટ ઊભી કરવી હોય, કારખાનું ઊભું કરવું હોય, કાંઈ પણ કરવું હોય અને બેંકમાં લોન લેવા જાય તો બેંકવાળા શું કહે કે ભાઈ તારી લોન તો મળે એવી છે, તારો પ્રોજેક્ટ તો સરસ છે પણ તારો ગેરંટર કોણ? એવું કહે ને બેંકવાળા, ગેરંટી માગે ને અને તમે જામીન માગે ને, બેંકવાળા જામીન માગે ને અને તમે લોન લેવી છે કાકા તમે જામીન થાવ તો કાકા શું કે ના ભાઈ હોય જામીન ના થવાય, મારે તો છોકરા ખેતર ગીરવે મૂકવું પડે, તું કમાય ના કમાય ડૂબી જાય મારું શું થાય, ના પાડી દે ને, સગા મિત્ર પાસે જાવ તો હા પાડે, કાકા મામા પાસે જાવ તો હા પાડે, જરા ખોંખારી જવાબ આપો ને યાર, કોઈ જામીન થવા તૈયાર થાય પછી લોન મળે, જવાનીઓ કોઈ વેપાર કરી શકે? ભાઈઓ બહેનો મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જાય અને બેંક જો જામીન માગશે તો તમારા સગાવાળા તમારા જામીન થાય કે ના થાય આ નરેન્દ્ર મોદીની સરકાર તમારા જામીન કરશે। આ હિંમત ભરીને નિર્ણય કર્યો છે મારો ગુજરાતનો જવાનીઓ અને એટલા માટે હિંમતથી નિર્ણય નથી કર્યો કે મારે રૂપિયા પુષ્કળ છે। આ નિર્ણય મેં એટલા માટે કર્યો છે કે મને ગુજરાતના જવાનીઓમાં ભરોસો છે, આપના ઉપર ભરોસો છે, આપ ખોટું નહીં કરો એવો મારો પૂરો વિશ્વાસ છે
અને એટલા માટે આ નિર્ણય કર્યો છે ભારત માતા કી એ તમારો આવો જોમ જુસ્સા વાળો સત્કાર કાયમ માટે યાદ રહી જાય એવી લાગણી આપે વ્યક્ત કરી છે હું આપનો ખૂબ ખૂબ આભારી છું વાહ 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 ડેમ ભરવાની યોજના માટે અભિનંદન અભિનંદન ભેલા હવે પાટી નીચે રાખો પાછા પાન દેખાય જો નર્મદા નું પાણી સિયોર તાલુકામાં ખૂણે ખૂણે પહોંચાડવાનું છું અને એક વાર વચન આપ્યું અને વચન નું પાલન કરનારી આ સરકાર છે ભાઈઓ બહેનો આ વખતે વરસાદ મોડો પડ્યો વરસાદ મોડો પડ્યો અમારા ખેડૂતોને બેંકમાંથી પાક વીમો પાક માટે લોન લેવી હોય તો ગયું વર્ષ એનું બગડ્યું છે નવેસરથી લોન લેવી હોય તો લેવા દો પણ એ પણ દિલ્હીની સરકારના પેટનું પાણી હાલતું નથી વાતો મોટી મોટી કરીને ગયા હતા કે એક અઠવાડિયામાં નિવેડો કરી દઈશું આવી ઊંઘતી સરકાર ખેડૂતો મરતા હોય એને પૂછવાની ફુરસત ના હોય એવી દિલ્હીની સરકારને માફ કરાય એવી દિલ્હીની સરકારને માફ કરાય બહેનો આ કોંગ્રેસના લોકો 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું કહ્યું હતું ને મોંઘવારી હતી ઉપરથી ઘટી કે વધી એટલું જ નહીં હવે તો ગેસના બાટલા અમે તમને ઘર આપીશું અરે ભાઈ પેલો બાટલો તો આપ અમારો બાટલો પડાઈ ગયા છે તો પાછો આપ આવા જૂઠાણા ચલાવનારાઓને સબક શીખવાડવાની જરૂર છે આપે સ્વાગત કર્યું સન્માન કર્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર